હવે આગળ વાત કરીએ તો અમદાવાદ ત્રિશા હોસ્પિટલ ખાતે અદ્યતન ટેકનોલોજી ધરાવતા ઘૂંટણના સાંધા બદલાવવા રોબોટનું લોન્ચિંગ કરાયું. ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના નવાવાડ જ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વશ્રેષ્ઠ કહેવાતા ની રિપ્લેસમેન્ટ રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઘૂંટણના દર્દીઓને ઓપરેશન કરાવવા માટે ગુજરાત બહાર જવું પડતું હોય છે, તેમજ ખર્ચ પણ વધુ થતો હોય છે. પરંતુ હવે દર્દીઓની સારવારને મૂંઝવતો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે, કારણ કે અમદાવાદમાં જ અદ્યતન ટેકનોલોજી ધરાવતો રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ રોબોટના કારણે દર્દીઓને અનેક ફાયદા થાય છે. ઘૂંટણના ઓપરેશન સમયે હાડકામાં ઘસારો થતો હોય છે, પરંતુ આ રોબોટિક ટેકનોલોજીના કારણે હવે દર્દીઓના ઘૂંટણના હાડકાનો ઘસારો નહીવત થાય છે. એટલું જ નહીં, પરંતુ રોબોટ થકી ઓપરેશન કરાવ્યા બાદ દર્દીની રિકવરી ઝડપથી થતી હોય છે, સાથોસાથ મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન કરવામાં આવે છે. અમદાવાદના નવાવાડ જ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલના ડિરેક્ટર અને ચીફ ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર અલ્પેશ પટેલ આ રોબોટ વિશે વધુમાં જણાવે છે કે ત્રિશા હોસ્પિટલની યાત્રા સખત મહેનત, પ્રતિબદ્ધતા અને દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે. ત્રિશા મલ્ટીપ્લસ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થાય તે માટે નવી ટેકનોલોજી અપનાવવા ખૂબ ઉત્સુક છે અને ઘરોબોટિક ટેકનોલોજીએ ઘૂંટણના સાંધા બદલવામાં એક આધુનિક પદ્ધતિ છે. જુદા જુદા પ્રકારના ઘૂંટણના ઘસારા હોય છે. ઘૂંટણના ઘસારાના કારણે દર્દીઓને અસહ્ય દર્દ થતું હોય છે. દર્દીઓના ઘૂંટણની સારવારના પણ પ્રકારો હોય છે. ઘસારાના શરૂઆતના તબક્કામાં દવા જીવનશૈલી બદલવી, જેમ કે નીચે બેસાય નહીં, પલોઠી વારવી નહીં, સીડી ચડુતર ના કરવી વગેરે બાબતો બદલાવી પડતી હોય છે. દુખાવાની ગોળીઓથી ઘસારો મળતો નથી. ઘૂંટણમાં વધુ ઘસારા હોવાના કારણે તેનું ફરજિયાત ઓપરેશન કરવું પડતું હોય છે, જેમાં રોબોટિકની રિપ્લેસમેન્ટની પદ્ધતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે રોબોટની મદદથી કરવામાં આવતા ઓપરેશનના કારણે દર્દીઓને મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન કરવામાં આવતું હોય છે અને દર્દીઓની રિકવરી પણ ઝડપથી થતી હોય છે. પહેલાં ઘૂંટણના સાંધાનું ઓપરેશન ડૉક્ટરના અનુભવ અને અનુમાનના આધારે કરવામાં આવતું હતું. ટેકનોલોજીના અભાવના કારણે ક્યારેક દર્દીઓને મુશ્કેલીઓ પણ પડતી હોય છે, પરંતુ 100% રિઝલ્ટ દર્દીઓને મળી રહે તે માટે ડૉક્ટર અલ્પેશ પટેલ દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળા રોબોટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ રોબોટના લાભથી અનેક દર્દીઓને ઘૂંટણના સાંધા બદલાવવામાં મહત્તમ ચોકસાઈ સાથે સારવાર મળશે. રાજપૂત, જેડેશ ટીવી, અમદાવાદ. हम डॉक्टर अल्पेश एम पटेल है और चीफ ऑर्थोपेडिक सर्जन त्रिशा मल्टी स्पेशलिटी हॉस्पिटल. हमारा स्पेशल इंटरेस्ट ऑफ प्रैक्टिस है जॉइंट रिप्लेसमेंट, हिप और नी जॉइंट रिप्लेसमेंट हमारा एक्सपर्टाइज है. अच्छा सर, जिस तरह से आज रोबोट सर्जरी का यहाँ ओपनिंग हुआ है, किस तरह से उसको हैंडल किया जाएगा और किस तरह का इसका ऑर्गेनाइजेशन है? आप उम्र के साथ बढ़ता एक रोग घुटना का घसारा सुना ही होगा कि जैसे उम्र बढ़ती है तो बड़ी उम्र में घुटना में घिसा हो जाओ.